એક દીકરો ભણીને મોટો માણસ બન્યો. પિતાના અવસાન પછી માતાએ તેમને દરેક પ્રકારના કામ કરીને ઉછેર્યા અને સક્ષમ બનાવ્યા. લગ્ન પછી પત્નીએ સાસુ સસરાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે તે તેમના સ્ટેટસમાં ફિટ નથી થતા. તેને લોકોને કહેતા શરમ આવે છે કે આ અભણ સ્ત્રી તેની સાસુ છે. વાત બહુ આગળ વધી ત્યારે દીકરાએ એક દિવસ તેની માતાને કહ્યું, માં, હવે હું ગમે તેટલું ઋણ ચૂકવા સક્ષમ છું. તું અને હું બંને ખુશ રહીએ એ માટે સારું છે કે તું ઘર છોડી દે. મને કહે કે અત્યાર સુધી તે મારા પર જે કંઈ ખર્ચ કર્યો છે તે વ્યાજ સાથે હું ચૂકવી દઈશ, પછી આપણે અલગ રહીશું. માતાએ થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, દીકરા, ખાતું થોડું લાંબું છે, મને હિસાબ કરવા માટે થોડો સમય આપો. દીકરાએ કહ્યું, માં, કોઈ ઉતાવળ નથી, એક બે દિવસમાં મને કહે. રાત થઈ ગઈ, બધા સૂઈ ગયા છે. માતાએ એક વાસણમાં પાણી લીધું અને પુત્રના રૂમમાં આવીને એક બાજુ પાણી મૂક્યું. પુત્ર સૂતો હતો. જ્યારે પુત્રે તેની કરવટ બદલી ત્યારે માતાએ એ બાજુ પાણી રેડ્યું. જ્યારે પુત્ર બીજી તરફ વળ્યો તો માતાએ બીજી બાજુ પાણી રેડ્યું. દીકરો ગુસ્સાથી ઊભો થયો અને બૂમ પાડી, માં, આ શું છે? તમે પલંગમાં પાણી કેમ નાખ્યું? માએ હસતાં હસતાં કહ્યું, દીકરા, તેમ મને મારી આખી જિંદગીનો હિસાબ કરવાનું કહ્યું હતું, તો હવે હું હિસાબ કરતી હતી કે બાળપણમાં તારા લીધે પથારી વીની હતી અને મેં કેટલી ઊંઘ વિનાની રાતો વિતાવી છે. આ પહેલી રાત છે અને તું અત્યારથી ડરી ગયો. મેં હજી ગણતરી પણ શરૂ કરી નથી જે તું ચૂકવી શકે અને તું પહેલેથી જ ચિંતિત છે. પછી પુત્રએ તે રાત માનું ઋણ વિચારીને વિતાવી અને સવાર થતા જ પુત્રએ માં પાસે માફી માંગી. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. તમને આ વાર્તા વિશે શું લાગે છે એ કોમેન્ટ કરી કહેજો. જો ચેનલ પર નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર.